કાલાવડમાં આજે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે 71મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠાના કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા. સાથે વન ફોરેસ્ટ અધિકારીઓ અને કાલાવડ એપીએમસી ચેરમેન યુવરાજસિંહ અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતને હરિત ગુજરાત બનાવવાની નેમ સાથે દર વર્ષે વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે જામનગર જિલ્લો આ ઝુંબેશમાં વધુ યોગદાન આપે તેવા હેતુથી જામનગર જિલ્લાને વધુ હરિયાળો બનાવવા કાલાવડના નવા એપીએમસીમાં જિલ્લા કક્ષાના 17મા વન મહોત્સવની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી નિઃશુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને મંત્રીએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વન વિભાગ જામનગર દ્વારા આયોજિત વન મહોત્સવમાં મંત્રી જયેશભાઈ રાદડિયાએ લોકોને વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે અનિયમિત વરસાદ અને ગુજરાત વન આચ્છાદિત વિસ્તારનું પ્રમાણ સરેરાશ ઓછું હોવાને કારણે તત્કાલીન સમયમાં કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવનો પ્રારંભ કર્યો હતો, ત્યારે આજે પણ વન મહોત્સવ દ્વારા વન વિસ્તાર બહાર પણ વનીકરણ ઝુંબેશથી હરિયાળા ગુજરાત તરફ અગ્રેસર બનીએ, વધુમાં વધુ વૃક્ષ વાવી ગુજરાતને રળિયામણું હરિયાળું બનાવીએ, પરંતુ માત્ર વૃક્ષો વાવીને ભૂલી જવું નહીં, તેના વિકાસની ફરજ પણ આપણા ગુજરાતીઓની જ છે, ત્યારે વધુ વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ અને સંવર્ધન કરીએ. કાર્યક્રમમાં એપીએમસી કાલાવડના સંવર્ધન કરીએ. કુશલ કંદેડિયાનો રિપોર્ટ, જામનગર.